અને દીકરી હતી ને 27 દીકરી હતી 27 તો મેં એને કીધું આ દીકરી આટલી બધું ભણેલ છે અને તમે નથી ભણતા તો તમારે હગાઈ શું કરે તમારે નહીં કરે એટલે અમે તમને વારવાર કહીએ છીએ કે અને આ જે મેં તમને વાત કરી સમૂહ લગ્ન ને કોઈને લખાવવું હોય તો લખાવજો 3/9/2024 એની બાઈક પર લખાવી શકશો હવે આ મેં તમને આથી વાત કરતી હતી હવે આ જે અમારું છિમોલ છે જય માતાતા પરિવાર ભાઈ હવે આ મેં તમને જે વાત કરી હવે એમાં જરા સમજાય મગજમાં તો તાળીઓ પાડજો નકર એમ થાય છે કે આ દોણ દૂર દૂર થી દોણ અમે જાય છે એઠો જાય છે ખબર નહીં પડે હવે આની માલિકો છે ને ભાઈ અમારે તમને એમ કહેતા આ દીકરી અને દીકરા કોને કહેવા એટલા માટે તમને વાર વાર કહું છું કે ઘણી જગ્યા છે આ બાજુ અહીંયા બેસો અને આ બીજા માટે અમારે થોડો સમય આપવો છે એટલે આ આપણા નેતા રાજકારણ વાળા સાધુ મહાત્મા ઘણા આવ્યા છે અને આની માલિકો અમારા પરેશભાઈ ધાનાણી છે વિરોધ પક્ષના નેતા છે કોંગ્રેસમાં હતા એટલે એ તો અમારું પસંદગીનું સમૂહ લગ્ન હોય દર વખતે આવે જ છે એની માલિકો અમારા સ્ટીલ ગિયાવાળા છે ભાઈ જો સ્ટીલ ગિયાવાળા જે ભાઈ છે લાલુભાઈ ખુશાલભાઈ બી મકવાના એને તો ન્યાય ઉદી જાહેરાત કરી દીધી કે બેન દીકરી જે હોય વિકલાંગ હોય અસમર્થન હોય એના લગ્ન કરવા હોય તો અમને કહેજો અમે વિના મૂલ્યે આવશું બધાય અમે આવશું અને આ રમેશભાઈ 1987 થી લગ્ન કરે છે કેટલા 1987 ની સાલથી લગ્ન કરે છે હવે આની માલિકો લઈ ગયા છે માતા પિતાની 1700 ગુમાવેલી દીકરી હું લખ્યું છે માતા પિતાની 1700 ગુમાવેલી દીકરી એના લગ્ન કરવા હોય તો અમને મળજો વિના મૂલ્યે કરિયાવર જે આપશે એને આપશું આવી ગયા જય માંધાતા પરિવાર જય ભક્ત ભગવાન જય બાલ હનુમાનજી મહારાજ કી જય હલો હવે આપણે સમૂહ લગ્ન ની અંદર જે જોઈન્ટ થયા હોય જેને ખુરચી હોય એને આ બાજુ આવી જે બાપભાઈ વાજા માજી ધારાસભ્ય છે એ પણ અહીંયા આજે આપણે હાજર થયા છે ભાવનગરના માધવદા પરિવારના અધ્યક્ષ એવા રાજુભાઈ સોલંકી પણ અહીંયા ઉપસ્થિત છે આ તથા રવજીભાઈ બગસરાથી આવેલા ગોવિંદભાઈ અહીંયા બેઠેલા આપણા સમાજના આગેવાનો આ સમારોહના ભાગ લેનાર વિદ્યાર્થીઓ સમૂહ લગ્નમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ હું એનું બધું હાર્દિક સ્વાગત કરું છું હવે આપણે સમય ઘણો બધો યોગ્ય છે આજે આપણા આ સમારોહનું ઉદઘાટન સ્ટેજ પર જે બેઠેલા છે એને દીપ પ્રગટાવી અને હું વિનંતી કરી કે આ સમારંભનું ઉદઘાટન કરે શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધનસમ્પદા
હર્ષિતભાઈ ચૌહાણ, બાપુ અને ભાઈ ચંદુભાઈ જો અહીંયા આવ્યો અહીંયા હોય તો અહીંયા આવી જાય તો આપણે એનું પણ સન્માન કરે. હવે આ સરસ સન્માન સમારંભ હવે હું ગોવિંદભાઈને વિનંતી કરીશ, એને ઉતાવળ છે, ગોવિંદભાઈ રાઠોડ આપણને માર્ગદર્શન આપશે. નીતિ પ્રવીણ નિગમ આગમ શાસ્ત્ર બુદ્ધે રાજાધિરાજ રઘુનાયક મંત્રી સિંદુર ચર્ચિત કલેવર નિષ્ઠ કેન્દ્ર શ્રી રામદૂત હનુમંત હરિશંક તમે આજના આ સમૂહ લગ્ન જબકે સમૂહ લગ્ન નથી એક જ લગ્ન છે, બાકી વિશેષ એક થી ત્રણ નંબર માં આવેલા વિદ્યાર્થીઓ એમનો સન્માન સમારંભ છે. પણ મારી જે કહેવાની વસ્તુ છે એ છેલ્લે કેસ પર પહેલા પ્રથમ આ કોળી સમાજ ના આપણે સંતાનો અને એમાં આપણે માંધાતાના વારસદારો, પણ માંધાતાનું એક સ્વાભાવિક જ્ઞાન આપણી ભાવિ પેઢીને હોય એ બહુ જરૂરી છે. ભૂપતભાઈએ એ માંધાતા પરિવારની આપણે ચરિત્રો કરી પ્રકાશિત બુક બકલી બનાવી છે. ભાઈને વિનંતી કરી આવું બુક જો પેઢ આપીને આપે તો બધા લોકો ઉપયોગી થાય. પરંતુ એક વસ્તુ પેલા કહી દઉં છું, પછી છેલ્લે જરા મારે કડવા શબ્દો કહેવાનો છે. ભાગવત ની અંદર નવમા સ્કંદ ની અંદર આ માંધાતાનો ઉલ્લેખ છે. આ કોળી સમાજ નવમો સ્કંદ એટલે સૂર્યનારાયણ. આપણે આ બધા સૂર્યનારાયણ ના વંશો જોઈએ, વિચાર તો કરો આપણે કોણ છીએ. આ સૂર્યનારાયણ બ્રહ્મા ની અંદર જે કઈ મહાન પુરુષો થઈ ગયા એને આપણે વારસ દઈએ છીએ. એમાંથી ને જે રાજા થઈ ગયા બાંધાતા એ પછી આખી વિચિર જો તમે મનુ રાજા થયા, મનુ રાજાનો પુત્ર નભાગ, નભાગ પુત્ર નભાગ, નભાગને તેજસ્વી એટલે એ મહાદેવ તપે રાજા થઈ ગયા. એ બહુ તેજો છે, એને એમનું નામ છે સરસ મજા નામ ભૂલાઈ ગયું છે. થોડીક આ માનસિક ચિંતા કીધું ને કે મારે પણ ક્યારેક કાર્યક્રમમાં ઘેરે પહોંચવાનું છે જગ્યાએ, એટલે પણ મેં એ બધાને અજ્યા હિસાબે જે કીધું છે એને બે ચાર વસ્તુ છે આપણે વિચારીએ. નભાગમાં મનુ રાજા નભાગના વચ્ચે વિશ્વસ્ત મનુને નાકમાં છીંક આવી, એ છીંકમાંથી એક બાળકનો પ્રાદુર્ભાવ થયો. એ બાળક એટલે વિવસ્ત મનુ, એ ઈશ્વાકુલ વંશ. એ ઈશ્વાકુલ વંશની અંદર એ ઈશ્વાકુલ રાજાને 100 સંતાન હતો. જરા સાંભળજો, ભાગવત થોડા નથી વાતો, એને 100 સંતાનો હતો. આખા આર્યવ્રત ની અંદર એમનું શાસન ચાલતું હતું. પણ એ 100 સંતાનોમાં એક રાજા, એ રાજાને યુવસ્થે એનું નામ જ યુવસ્થ, એમને એ કઈ સંતાન નહોતું. એટલે એમને સંતાન થાય એટલા માટે એને કીધું કે એમણે સરસ મજાનું કઈ આયોજન કરાવ્યું અને યજ્ઞ કર્યો. એ કારણ કે એ પતિ પુત્રી બંને રાજા જંગલમાં ઋષિ મુનિઓ સાથે તપ કરવા જતા રહ્યા હતા. એ તપમાંથી બ્રાહ્મણે વિચાર કર્યો કે યુવસ્થ નામના રાજાને સંતાન નથી, રાજપાટ છોડી જંગલની અંદર આપણી સાથે આવેલા છે તો એને માટે પુત્રશ્રી યજ્ઞ કરવો. એટલે પુત્રશ્રી યજ્ઞનું આયોજન કર્યું. એ યજ્ઞની અંદર આગળ વિધિ ચાલતી હતી. એ યજ્ઞમાં જુદા જુદા પ્રકાર દંડીઓનો જળ લાવીને ઘોડો ભરી નાખ્યો હતો. એક દિવસ આખો યજ્ઞ ચાલ્યો અને બીજે દિવસે એ જળ જે ભરેલું હતું એ ત્યાં હતું અને ત્યારે એમને રાજાને કીધું હતું કે તમારે આ યજ્ઞ પૂરો ન થાય ત્યાં સુધી મંડપમાં જ રહેવાનું છે, તમારે જવા નડતી. રણમંડળમાં રાત્રે સુતા હતા પણ રાત્રે એમને ત્રાસ લાગી, એવી ત્રાસ લાગી એટલે જે ઘોડો ભરી રાખેલો હતો મંત્ર પાણીનું એ પોતે પાણી પી ગયા. અને સવારે બ્રાહ્મણ આવી યજ્ઞની શરૂઆત કરવા લાગ્યા તો શરૂઆત જોયું તો એ ઘડો જોયો એ બાકી લઈ પાણી લઈને કામ કરવાનું હતું પણ એ ઘડો ખાલી હતો, એમાં પાણી હતું નહીં.
એટલે એમ થયું અને આ પાણી કોણ પી ગયું? ત્યારે યવનસ્થ રાજાએ કીધું, મેં આવી રીતે પીધું કે પાણી પીધું. તો કે તમે બહુ કરી, આ પાણી તમારા પત્નીને પાવાનું હતું, એ તમારા પત્નીને સંતાન થાય, હવે તમારા પત્નીને સંતાન નહીં થાય, પણ તમારે ત્યાં સંતાન થશે તમારા સગડા. આવા યોસ્ત રાજાને એ પાદર ઉદરમાં એ બાળકનો પ્રાદુર્ભાવ કરાવે છે અને એનું નામ આજે રાખ્યો છે માંધાતાને. જે કે નામ આ સરસ મજાનું આપણે એના વારસદાર આપણે છે એ માંધાતાનું પરિવાર. અને રાજુભાઈ આપણે આવેલા છે, ખ્યાલ છે એ આપણે દર વર્ષે એનો ઉત્સવ ઉજવીએ છીએ. પણ આપણામાં જે કંઈ કીધું ને શરૂઆતમાં રમેશભાઈએ કે આપણા જે કાર્યક્રમની અંદર આવ્યા ભાવિ પેઢી આપી નિર્માણ થઈ અને વધુ ભવિષ્ય આવતો, પણ એ થયું કે આ એક બે ત્રણ નંબરમાં કેટલા ત્રણ ચાર લોકો ડૉક્ટર તરીકે અને આવ્યા છે અને આવી ભાવિ પેઢી ભણી આગળ વધે. કોળી સમાજને કહે છે ને ઘણી વખત, કોળી કળ નહીં લીંબોળી ફળ નહીં. જરા વિચારવું પડે કે ટાઈમ તરીકે તો ટાઈમમાં કાંઈ નથી કરી શકતા આપણે, તે બહુ ભૂલ થાય છે. તો સમજી વિચારીને આપણે આગળ વધીએ અને આગળ વધો એવી પ્રભુ પાસે પ્રાર્થના. માંધાતાના આપણો થોડો ઇતિહાસ થોડી ઉતાવળમાં કીધો છે, ઘણી ભૂલ થઈ તો ક્ષમા કરજો, પણ કોળી સમાજ શિક્ષણમાં આગળ વધે અને પોતાની નૈતિકતાને પ્રમાણે કોઈ પણ કાર્યક્રમની અંદર એ સમય પર સંબંધ રહે અને સમાજની આગળ વધે અને આગળ વધીને સમાજના કાર્યને યશસ્વી બનાવી આપણે અને આપણા સમાજ પણ દરેક સમાજ તાલ્ય તાલ મેળવીને આગળ વધે એ પ્રભુ પાસે પ્રાર્થના કરી મારી વાણી વિરામ કરું છું અને જવા માટે આપની પાસે રજા લઉં છું. ભારત માતા કહી વંદે માત્ર જય ભદ્રંગ બની. અરે બોલો તો ખરો, જય ભદ્રંગ બની. ભારત માતા કી ધન્યવાદ. કળપતા કોળે સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન પ્રથમ વખત અમારા કોળી સમાજના મહિલા શિક્ષિત આચાર્ય નિવૃત્ત થયા પછી જો આયોજન કર્યું હોય તો આરતીબેન ગોહિલે જે આયોજન કર્યું છે તેમને ધન્યવાદ છે. આજના આ સમૂહ લગ્નમાં જે નવ દંપતીઓએ પગલાં પાડેલ છે તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આજના એ વિદ્યાર્થી સન્માન સમારોહમાં જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે તે હતી આપણો એક છોડ વાવેલ છે અભ્યાસમાં અને અભ્યાસમાં આ છોડને આપણા સમાજે વાવેતર કરી અને ઉચ્ચ મોટામાં મોટું વૃક્ષ થાય એવા પ્રયત્નો કરવાના છે. આપણા સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે માધ્યમિક શિક્ષણ માટે જે કંઈ પણ જરૂર પડે તે સમાજના આગેવાનો સૌને મારા વંદન. જય કોળી સમાજ. આજના મહિલા ગર્ભતા કોળી સેવા સંઘ દ્વારા આ સમૂહ લગ્ન નું આયોજન થયું છે તેમજ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન થયેલું છે. કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય શ્રી પૂર્વ ધારાસભ્ય શ્રી પરેશભાઈ ધાનાણી, રવજીભાઈ તેમજ મંચસ્થ મહેમાનો તેમજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત નાના નાના તેમજ ભૂલકાઓ વિદ્યાર્થી ભાઈઓ બહેનો સમૂહ લગ્નમાં પધારે સૌ ભાઈઓ અને બહેનો, આ તકે મારે પણ છેક થોડીક ટકોર કરવાની હતી. આપણા સમાજ માટે કોઈન બાબાએ કરી દીધી છે એટલે એ વાતને નહીં રિપીટ કરું, પણ આજે એક વાત ચોક્કસ કહીશ કે મારો પોતાનો દાખલો આપીને હું એ કહીશ કે વિદ્યાર્થી સન્માન સમારોહનું જે આયોજન કરે છે એનાથી આપણા કોળી સમાજના તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ આગળ વધવાની તમન્ના થાય છે. એનો દાખલો આપું તો મારો પોતાનો જ આપું. મારા બે બાબા છે, એ મોટો બાબો ભણવામાં હોશિયાર હતો અને નાનો રમતમાં ધ્યાન હતો એટલે થોડોક નબળો. તો અનાયાસે આપણે અમરેલી જિલ્લામાં ગોવિંદ બાપા ધરજિયાની વાડીમાં વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન થયું અને એમાં પણ અમે ભાગ લીધો ત્યારે મારા મોટા બાબાના આખા જિલ્લામાંથી પહેલો નંબર આવેલો. તેમને ઇનામ મળ્યું તો મારો નાનો બાબો ઘરે આવીને મને કહે કે મમ્મી મને કેમ ઇનામ મળ્યું? એટલે મેં કીધું ભાઈ જો ભણીને આગળ વધે છે અને પહેલો નંબર લીધો છે તો એનો પહેલો નંબર આવે તો એને ઇનામ મળે.
તને ક્યાંથી મળે તું ધ્યાન પૂરું આપતો નથી? તો એને પણ એવી થગસ કરી કે આવતા વર્ષે ચોથો, એનાથી ત્રીજો, ને બે ત્રણ વર્ષમાં એ પણ પહેલો નંબર લેતો થઈ ગયો. કહેવાનો મતલબ એ કે આ જે નાના ભૂલકાઓને ઇનામ આપવામાં આવે છે, બધાને વચ્ચે ઇનામ આપવામાં આવે છે, પ્રોત્સાહન આપવામાં આવે છે, તો એનાથી બાળકના મગજ ઉપર ખૂબ સારી અસર થાય છે અને એનું ભણવા તરફ ધ્યાન વધારે થાય જાય છે. બીજાને ઇનામ આપતા જોઈ, ઇનામ લેતા જોઈ અને વિદ્યાર્થીને એમ થાય છે કે હું પણ આગળ વધું અને હું પણ ઇનામ લઉં. એટલે આ સરસ મજાનું આયોજન અમારા અમરેલીના શિક્ષિકા હતા, હવે નિવૃત્ત થઈ ગયા છે, અને આરતીબેન રમેશભાઈ ગોહિલ, એમને પણ આ કાર્યક્રમ કરવા બદલ અભિનંદન આપું છું. અને તેમજ લગ્ન, સમૂહ લગ્નનું આજે તો એક જ છે, નહીં તો મહેશભાઈ આપને પણ ખબર છે ઘણા બધા લગ્ન હોય છે, પણ હજી શરૂઆત છે. મહિલા મંડળે આ શરૂઆત છે, એટલે પહેલાં એક જ લગ્ન છે, કાંઈ વાંધો નહીં, આગળ જતાં વધુ સફળતા મળશે એવી પણ એમને શુભેચ્છા આપું છું. અને આજના તકે આ નવ દંપતીઓ છે, એમના લગ્ન જીવનમાં પ્રવેશ કરી રહ્યા છે, એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. એમનું લગ્ન જીવન સરળ અને સુમેળ આનંદભરી રીતે એવી શુભકામના પાઠવું છું. આ તકે આપ સૌ અહીંયા પધારે એ બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, આભાર. દ્વારા આયોજિત તેજસ્વી વિદ્યાર્થી સત્કાર સમારોહ અને સમૂહ લગ્નના શુભ પ્રસંગે આપ સૌ પરિવાર અહીંયા ઉપસ્થિત થયા છો, ત્યારે મારા મોટાભાઈ એવા વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશભાઈ ધારાણી અને સન્માનીય મંચ અત્રે ઉપસ્થિત સમાજના ભાઈઓ બહેનો માતાઓ વડીલો, આજે સમાજમાં વિદ્યાર્થી સત્કાર સમારોહ એ બહુ જ મોટી વાત છે. શું કામ કે શિક્ષિત સમાજ જો બનશે તો આપણું રાજ્ય છે એ શિક્ષિત બનશે, રાજ્ય શિક્ષિત બનશે તો દેશ શિક્ષિત બનશે, સમાજના વિદ્યાર્થીઓ જો શિક્ષિત હશે તો સમાજ છે એ શિક્ષિત બનશે અને આ સમાજને જ આ વિદ્યાર્થીઓ બધા ઉપયોગી થશે. એ પછી તમને હું બીજી વાત કરું કે આપણે સમૂહ લગ્નનો જે અહીંયા સમૂહ લગ્નનું જે આયોજન થયું છે તેમાં કે ભાઈ સમાજમાં અત્યારે તમે જોવો છો કે બહુ દેખાદેખી ચાલી રહી છે કે ભાઈ લગ્ન કરવા હોય તો કરોડો રૂપિયા, લાખો રૂપિયાના ખર્ચે લગ્ન થાય છે, બધા જ એવી રીતે લગ્ન નથી કરી શકતા, તો આ સમૂહ લગ્નનું આયોજન કરીને સમાજને પણ આપણે એક ઉપયોગી થયા છીએ. એટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું અને તમામ આયોજક મિત્રોને હું અભિનંદન આપું છું કે આવો સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કર્યું. અસ્તુ. પધારેલા આમ તો ભાવનગરના રાજુભાઈ સોલંકી હર કોઈ ઓળખતું જ હોય એવું એવું જબરજસ્ત નામ છે. હું રાજુભાઈને વિનંતી કરીશ કે તેઓ મહિલા દળમદાર કોળી સેવા સંગઠન દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું છે એમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમાજના શ્રેષ્ઠીઓ, યુવાનો, વિદ્યાર્થી મિત્રો અને ખાસ કરીને આજે ત્રિવિધ કાર્યક્રમ હોય, ખૂબ મોટી સંખ્યામાં કોળી સમાજ ઉપસ્થિત હોય ત્યારે આપણા ઈષ્ટદેવ પૃથ્વીપતિ સમ્રાટ વીર માનદાતા ભગવાનની જયકાર બોલવાનો છે, તો મારી સાથે બંને હાથ ઊંચા કરી અને એકવાર જયકાર બોલવાનો છે. તો જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ, જય જય વીર માનદાતા. આભાર. આજના આ શુભ પ્રસંગે મંચ પર બિરાજમાન આ સમારંભના અધ્યક્ષ અને અહીંના અમરેલી જિલ્લાના લોકલાડીલા લોકપ્રિય નેતા અને પૂર્વ વિરોધ પક્ષના નેતા અને પૂર્વ ધારાસભ્ય શ્રી એવા મારા ભાઈ શ્રી પરેશભાઈ ધાનાણી, એવા જ પૂર્વ ધારાસભ્ય ચોરવાડના ભાઈ શ્રી બાબુભાઈ વાજા, મંચ પર બિરાજમાન સમાજના શ્રેષ્ઠીઓ, આજે અહીં જેના માટે આપણે સૌ અહીં ઉપસ્થિત થયા છીએ, આપણે સૌ ભેગા થયા છીએ, એવા સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવા માટે
આપણે આવ્યા છીએ ત્યારે અહીં ઉપસ્થિત સમાજના તેજસ્વી તારલાઓ, અહીં વિવિધ ક્ષેત્રે સમાજના જે યુવાનો છે જેણે સિદ્ધિઓ હાંસલ કરી છે, એવા સમાજના વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિઓ હાંસલ કરનાર યુવાનો અહીં આપણી વચ્ચે હમણાં જ સમૂહ લગ્ન સંપન્ન થયા, અને જેઓ લગ્ન ગ્રંથિથી જોડાયા એ નવયુગલ મિત્રો. ભાઈએ વાત કરી, આપણા મુરબ્બી વડીલ કોળી સમાજના અગ્રણી હમણાં જ આપણી વચ્ચેથી વિદાય લીધી એવા ગોવિંદ બાપા, હર હંમેશ પૃથ્વીપતિ સમ્રાટ વીર માંધાતાની વાત કરતા હોય છે, અને ખરેખર આપણે સૌ પૃથ્વીપતિ સમ્રાટ વીર માંધાતા જેણે સમગ્ર પૃથ્વી ઉપર જેનું શાસન હતું, ખૂબ જ સુરવીર યોદ્ધા હતા અને સુરવીરતાથી ભરપૂર એવા આપણા ઈષ્ટદેવ પૃથ્વીપતિ સમ્રાટ માંધાતાના આપણે સૌ સંતાનો છીએ, આપણે સૌ વારસદારો છીએ. મિત્રો, સૌપ્રથમ અહીં જે વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ, એવા તમામ વિદ્યાર્થીઓ જેઓએ સારા માર્ક્સ મેળવીને ખૂબ જ મહેનત કરીને તનતોડ મહેનત કરીને જે આ લેવલ સુધી પહોંચ્યા છે, એણે એના માતા પિતાનું, એના પરિવારનું અને પોતાના સમાજનું નામ રોશન કર્યું છે, સૌ પ્રથમ તેઓને આ તકે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તેમજ વિશેષ અભિનંદન એમના માતા પિતાને પાઠવું છું, કારણ કે આજની પરિસ્થિતિમાં, આજની આ જે વિકટ પરિસ્થિતિમાં, આજની આ મોંઘવારીની અંદર એમના માતા પિતાએ આ બાળકોને પેટે પાટા બાંધીને મહેનત મજૂરી કરીને કરકસર કરીને એમને જે ભણાવ્યા છે, આ લેવલ સુધી પહોંચાડ્યા છે, આ સન્માન સુધી પહોંચાડ્યા છે, તો એમના માતા પિતાને પણ હું આ તકે લાખ લાખ અભિનંદન પાઠવું છું. આ સિવાય વિશેષ અભિનંદન જેઓએ આ સન્માન સમારંભ ગોઠવ્યો છે, આ મહિલાઓએ સન્માન સમારંભ ગોઠવ્યો છે, જે દરેક સમાજ માટે તાતી જરૂરિયાત છે, ખૂબ જ જરૂરિયાત છે, એવો સન્માન સમારંભ ગોઠવ્યો છે, કારણ કે આજે કોઈ પણ સમાજને પ્રગતિના પંથે પહોંચવું હોય, સિદ્ધિના શિખરો સર કરવા હોય, તો કોઈ પણ સમાજ માટે શિક્ષણ એ ખૂબ જ અનિવાર્ય છે. શિક્ષણ એ આજના યુગમાં ખૂબ જ મહત્વનું છે. શિક્ષણ વગર કોઈ પણ વ્યક્તિનું જીવન અંધકારમય છે. તો આજે ઘણા બધા વાલીગણ આવ્યા છે, ઉપસ્થિત છે, ત્યારે વિદ્યાર્થીઓને પણ મારે એક સંદેશ આપવો છે કે વાલીઓને ખાસ મારી એક વિનંતી છે કે આપના બાળકો ભણી ગણીને ખૂબ આગળ વધી શકે છે. ભગવાને, માતાજીએ એને અપાર શક્તિ આપી છે. આપણે આપણા બાળકોને, આપણી દીકરી હોય કે દીકરાને, એની શક્તિને ઓછી આંકવાની જરૂર નથી. આપનો બાળક, આપણે ભલે મહેનત મજૂરી કરતા હોય, આપણે ભલે દાડી દપાડા કરતા હોય, અસંખ્ય એવા દાખલાઓ છે કે પોતાના માતા પિતા મજૂરી કરતા હોય અને એના બાળકો મોટા પોલીસ અધિકારી બન્યા હોય, કલેક્ટર બન્યા હોય, ડીએસપી બન્યા હોય, એન્જિનિયર બન્યા હોય, મોટા સાયન્ટિસ્ટ બન્યા હોય. સારામાં સારા આપણી વચ્ચે ભાઈ પરેશભાઈ ધાનાણી છે, એક ખેડૂત પરિવારના દીકરા થઈ અને પોતે પણ એક સારા એવા નેતા બની શક્યા છે, સારા એવા રાજકીય નેતા અને સારા એવા સામાજિક નેતા પણ બની શક્યા છે. તો આપણી વચ્ચે કંઈક ઉદાહરણ છે. તો ક્યારેય માતા પિતાને મારી એક વિનંતી છે, ક્યારેય નાસીપાસ થયા વગર પોતાના બાળકોને ખૂબ જ આગળ વધારો. એને જ્યાં સુધી ભણવું હોય, જ્યાં સુધી અભ્યાસ કરવો હોય, એને પેટે પાટા બાંધીને કરકસર કરીને મહેનત મજૂરી કરીને દીકરો હોય કે દીકરી બંનેને સમાન શિક્ષણ આપી અને ખૂબ આગળ વધારો, એવી આપ સૌને મારી નમ્ર વિનંતી છે. અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો અહીં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે,
ત્યારે મારે આપને એટલું જ કહેવાનું છે કે કોઈ પણ સમાજ હોય બે ત્રણ દૂષણો એવા છે કે આ સમાજની પ્રગતિ અને વિકાસ રૂંધતા હોય છે, કોઈ પણ પરિવારના વિકાસ અને પ્રગતિ રૂંધતા હોય છે, એમાંના અંધશ્રદ્ધા, કુરિવાજો અને મોટામાં મોટું દૂષણ હોય તો મિત્રો એ વ્યસન છે. તો વિદ્યાર્થી મિત્રોને આજે મારે કહેવું છે, યુવાનોને કહેવું છે, જો તમારે તમારો ગોલ હાંસલ કરવો હશે, તમારો લક્ષ્યાંક હાંસલ કરવું હશે તો જીવનમાં ક્યારેય વ્યસનથી નજીક જતા નહીં, વ્યસનથી દૂર રહેજો અને બની શકે તો આગળ વધી અને તમારી આજુબાજુમાં જે લોકો વ્યસન કરતા હોય, પાન, માવા, સિગરેટ, ગુટકા, બીડી, તમાકુ અને દારૂ, આવા ભયંકર જીવલેણ વ્યસનો માટે તમે જાગૃતતા લાવજો અને તમારા જીવનમાં તો ક્યારેય પણ તમારે વ્યસનને તમારી નજીક આવવા નહીં દેતા તો જ તમારો ગોલ અને તમારું લક્ષ્યાંક સિદ્ધ થશે. બીજી વાત, ખાસ કરીને આજના દિવસે ખૂબ પવિત્ર દિવસ છે. આજના દિવસે જે યુગલો અહીં પ્રભુતામાં પગલાં પાડ્યા છે, માતાજી અને પૃથ્વીપતિ સમ્રાટ વીર માનદાતા ભગવાનને પ્રાર્થના કરીએ કે આવનારા લગ્ન જીવનમાં આ નવ દંપતીને સુખ, શાંતિ અને સમૃદ્ધિ ભરપૂર રહે એવી પ્રભુ પાસે અને માતાજી પાસે પ્રાર્થના કરીએ. અને હમણાં જ આપણી વચ્ચે જે સન્માનિત થયા MBBS અને અલગ અલગ ક્ષેત્રમાં જે લોકો સન્માનિત થયા એમને પણ પ્રભુ અને માતાજી પાસે પ્રાર્થના કરીએ કે ખૂબ પ્રગતિ કરે, પોતાના ક્ષેત્રમાં ખૂબ આગળ વધે એવી અમારી આપ સૌને શુભકામના છે. ફરી વખત આ જે આયોજકો છે, ખાસ કરીને રમેશભાઈ ગોહિલ, એમના ધર્મપત્ની અને એમની ટીમ, જેઓએ આ ખૂબ ત્રિવિધ કાર્યક્રમનું જે આયોજન કર્યું છે, જે ખરેખર સમાજને એક સાચી દિશા તરફ લઈ જનારો આ કાર્યક્રમ છે, એમને આ તકે હું ખૂબ ખૂબ અભિનંદન પાડું છું. અને અહીં અમને બોલાવી, જે આમંત્રિત કરી, જે માન સન્માન આપ્યું છે આપના સમક્ષ, મારા વિચારો અને જે બે શબ્દ બોલવાની તક આપી છે એ બદલ આ તમામ આયોજકોને હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ.